ની આપણે વાત કરીએ તો પહેલો વંશ છે ગુલામ વંશ જે ઈસવીસન 1204 થી 1290 સુધી આ વંશ ભારત દેશ ઉપર સલ્તનત કાળમાં શાસન કરે છે જેના સ્થાપક હતા શરૂઆત કરી છે કુતુબુદ્દીન ઐબક તો આપણે જોઈએ કુતુબુદ્દીન ઐબક વિશે ગુલામ વંશ કુતુબુદ્દીન ઐબક ઈસવીસન 1192 માં તરાઈનું બીજું યુદ્ધ થાય છે જેમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થાય છે અને શાહબુદ્દીન ગોરી સલ્તનત યુગની ભારત દેશ ઉપર સ્થાપના કરે છે જે આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા છીએ ત્યારબાદ ઈસવીસન 1206 ની સાલમાં મોહમ્મદ ગોરીનો ગુલામ જેનું નામ છે કુતુબુદ્દીન ઐબક જે મામલુક વંશનો હતો તેણે ભારત દેશમાં ગુલામ વંશની 1206 માં સ્થાપના કરે છે કુતુબુદ્દીન ઐબક 1206 માં ગુલામ વંશની સ્થાપના કરે છે ત્યારબાદ તેણે ભારત દેશ ઉપર માત્ર 5 જ વર્ષ શાસન કર્યું 1206-1210 1210 ની સાલમાં લાહોરમાં પોલોની રમત રમતા રમતા ઘોડા ઉપરથી પડી જવાથી કુતુબુદ્દીન ઐબકનું મૃત્યુ થાય છે ત્યારબાદ એનો જમાઈ અને ગુલામ ઇલ્તુતમિશ ભારત દેશની દિલ્હીની ઘાટી ઉપર શાસન કરવા માટે આવે છે બીજો રાજા છે ઇલ્તુતમિશ બીજો સુલતાન ઇલ્તુતમિશ તે ઐબકનો જમાઈ હતો અને ગુલામ હતો ઐબકનો જમાઈ અને ગુલામ તેને ચેહલગાન ચાર ખાનની સ્થાપના કરી હતી ચેહલગાન એટલે 40 તુર્ક સેનાપતિઓનું દળ હતું જે કોઈ પણ જગ્યાએ લડાઈ કરવા માટે હંમેશા તૈયાર રહેતું હતું આ 40 તુર્કોનું જે દળ હતું તેને ચેહલગાન અથવા તો ચારગાનના નામથી ઓળખવામાં આવતું હતું જેની સ્થાપના ઇલ્તુતમિશ દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ એ વખતે ગુલામ વંશની રાજધાની શરૂઆતમાં લાહોર હતી યાદ રાખજો એ વખતે ગુલામ વંશની રાજધાની શરૂઆતમાં લાહોર હતી ત્યારબાદ ઇલ્તુતમિશે લાહોરથી રાજધાની દિલ્હીમાં સ્થળાંતર કર્યું હતું એટલા માટે જ ઇલ્તુતમિશને ભારતમાં દિલ્હી સલ્તનતનો સૌથી શ્રેષ્ઠ સાચો સ્થાપક ગણવામાં આવે છે શ્રેષ્ઠ અને સાચો સ્થાપક ગણવામાં આવે છે યાદ રાખજો આગળ હવે આ ઇલ્તુતમિશના પોતાના જે રાજકુમારો હતા પોતાના જે દીકરાઓ હતા તેમાંથી એક પણ દીકરો કે રાજકુમાર દિલ્હી સલ્તનત માટે યોગ્ય લાગતો નથી એટલા માટે તે પોતાની દીકરી રજિયા જેનું નામ છે રજિયાને ભારત દેશનો શાસન કરવા માટે યોગ્ય ગણે છે અને રજિયાને ભારતનો ઉત્તરાધિકારી તરીકે જાહેર કરે છે આમ ઇલ્તુતમિશ બાદ ભારત દેશમાં સૌપ્રથમ મહિલા શાસક તરીકે રજિયાની ભારત દેશમાં આવી દિલ્હીની ગાદી સંભાળે ઇલ્તુતમિશના મૃત્યુ બાદ ભારત દેશ ઉપર ભારત દેશની સત્તા રજિયા સુલતાનાના હાથમાં આવે છે અને રજિયા સુલતાના દિલ્હીની ગાદી સંભાળે છે ઈસવીસન 1236 ની સાલમાં આ રજિયા ભારત દેશની પ્રથમ મહિલા શાસક હતી એ સ્ત્રી હતી અને ભારત દેશની સુલતાના બની હોય તેવું ભારત દેશમાં પ્રથમ વખત બન્યું હતું એટલા માટે ભારત દેશની પ્રથમ મહિલા શાસક છે એ વખતના ઇતિહાસકાર જેનું નામ છે મિન્હાજ એ સિરાજ એને નોંધ્યું છે કે આ રજિયા હતી તે પોતાના બધા જ ભાઈઓ કરતા શ્રેષ્ઠ હતી અને કાબિલ હતી પરંતુ તેને ભારત દેશમાં સ્વતંત્ર શાસકના રૂપમાં માન્યતા મળવી મુશ્કેલ હતી વિચાર કરો મિત્રો આજથી 800 વર્ષ પહેલા કોઈ સ્ત્રી ભારત દેશની સુલતાના એટલે કે રાજા બને એ વખતના લોકોનું એ વખતના અમીરોનું એ વખતના વહીવટકર્તાઓનું પચાવવું ખૂબ જ મુશ્કેલ હતું બીજું એ વખતના જે દરબારીઓ હતા સુલતાનાના રજિયા બેગમના તેને રજિયાને સ્વતંત્ર શાસકના રૂપમાં સ્વીકારવા માટે એક સુલતાનાના રૂપમાં સ્વીકારવા માટે તૈયાર હતા નહીં વળી એ વખતે રજિયા બુરખા પ્રથા ત્યાગીને પોતે રાજાના વેશ ધારણ કરીને દરબારમાં બેસતી હતી પરિણામે એ વખતના જે અમીરો હતા તેમને સત્તા લાલસા જાગી અને સતત ધારથી રજિયા સુલતાના બની હતી ત્યારથી ભારત દેશમાં જે અમીરો હતા તે પોતે સ્વતંત્ર થવા માટે સતત વિદ્રોહ કરતા રહેતા હતા તેના પરિણામે રજિયા સુલતાનાનું અવસાન થાય છે તેના અવસાન પછી રજિયા સુલતાનાના અવસાન પછી 6 વર્ષ સુધી દિલ્હીની ખાતી ઉપર કોઈ યોગ્ય શાસક મળતો નથી
અને રાજ્યમાં 6 વર્ષ સુધી અંધાધૂની રહે છે ત્યારબાદ દિલ્હીના અમીરો એ દુર્ગમિશના પુત્ર નાસિરુદ્દીનને દુર્ગમિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ઘાટી પર બેસાડે છે આમ રજિયા બાદ નાસિરુદ્દીન દિલ્હીનો શાસક બને છે રજિયા બાદ નાસિરુદ્દીન દિલ્હીનો શાસક બને છે જે દિલ્હી ઉપર સતત 21 વર્ષ સુધી શાસન કરે છે 21 વર્ષ બાદ તેનું મૃત્યુ થાય છે અને ત્યારબાદ તેનો વજીર એટલે કે ગ્યાસુદ્દીન બલબન દિલ્હીની ઘાટી પર આવે છે આ ગ્યાસુદ્દીન બલબન એ નાસિરુદ્દીન નો વજીર હતો તેને જેને 20 વર્ષ સુધી નાસિરુદ્દીનના વજીર તરીકે કામ કર્યું હતું ત્યારબાદ પોતે દિલ્હીનો શાસક બને છે તેને દિલ્હીમાં ચાલતા સતત વિદ્રોહ અને અમીરોની સત્તાનો સત્તા લાલસાનો અંત આવ્યો જે રજિયા વખતે જે અમીરો સત્તા લાલસા માટે સતત વિદ્રોહ કરતા હતા તેનો અંત આણવાનું તેને પૂરું કરવાનું કામ એ ગ્યાસુદ્દીન બલબન કરે છે ત્યારબાદ ગ્યાસુદ્દીન બલબને એ વખતનો ચેહલના જે ઇલ્તુત્મિશે શરૂ કરી હતી 40 અમીરોનું તુર્ક અમીરોનું જે દળ હતું તેને વિખરી નાખવાનું કામ કર્યું તેના પરિણામે અમીરોની જે સત્તા ઉપર દિલ્હીની ગાદી ઉપર જે પકડ હતી જે તેમની પકડ હતી એ ધીરે ધીરે ઢીલી થઈ ગઈ હળવી થઈ ગઈ અને દિલ્હીની ગાદી ઉપર રાજાનું સ્થાન વધારે મજબૂત કર્યું એ વખતે આ 40 અમીરોનું જે દળ હતું ચહલગાન તેની મદદથી દિલ્હીનું શાસન થતું હતું પરંતુ ગ્યાસુદ્દીન બલબને એ 40 અમીરોના દળ ચહલગાનને વિખરી નાખ્યું અને રાજાનું સ્થાન વધારે મજબૂત કર્યું ત્યારબાદ આ જે ગ્યાસુદ્દીન બલબન હતો એ સાહિત્ય અને કલાનો પોષક હતો ગુલામ વંશોમાં સાહિત્ય અને કલાનો પોષક એમાં ગ્યાસુદ્દીન બલબનનું નામ આવે છે જેણે 22 વર્ષ સુધી દિલ્હીની સત્તા સંભાળી 22 વર્ષ સુધી તેને ભારત દેશ ઉપર શાસન કર્યું અને ત્યારબાદ તેના મૃત્યુ બાદ થોડા સમય બાદ 1290ની સાલમાં ખલજી વંશની સ્થાપના કરવામાં આવી છે જલાલુદ્દીન ખલજી દ્વારા આમ અહીં આપણે જોઈએ તો સૌપ્રથમ કુતુબુદ્દીન ઐબક ત્યારબાદ ઇલ્તુત્મિશ ત્યારબાદ રજિયા સુલતાના ત્યારબાદ નાસિરુદ્દીન ત્યારબાદ ગ્યાસુદ્દીન બલબન આમ ગુલામ વંશમાં આટલા શાસકોએ ભારત દેશ ઉપર શાસન